તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ચૌદ અમૃતાની વાર્તા વિશે અભ્યાસ કરીશું તો તે પ્રકરણમાં આપને છે એ રાજસ્થાન રાજ્યના જોધપુર ગામની વાત કરવામાં આવેલી છે જ્યાં છે એ વૃક્ષો માટે લોકો છે એ ખૂબ જ પ્રેમ અને કરતા હોય છે ને એ વૃક્ષોને બચાવવા માટે પોતાનું જીવ પણ બલિદાન આપવા માટે તૈયાર હોય છે તો આ ઘણા વર્ષ પહેલાંની વાત છે રાજસ્થાનના જોધપુર આવેલું છે તેની નજીક ખેજડી ગામનું નામ છે તેની નજીકનું ગામ છે તેનું નામ ખેજડી છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષો ઘણા ઉગતા એટલા માટે ગામનું નામ ખેજડી પડી ગઈ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ એટલે કે જોધપુર છે એ કયા રાજ્યમાં આવેલું છે તો રાજસ્થાન એ ખેજડી ગામ ક્યાં આવેલું તો રાજસ્થાનના જોધપુર ગામમાં અને ગામનું નામ ખેજડી કેમ પાડવામાં આવ્યું તો આ ગામમાં છે એ ખેજડીના ઘણા બધા ઝાડ ઊગતા હતા એટલા માટે તેનું નામ છે એ ખેજડી પડ્યું અને ખેજડી ગામના લોકો છે એ ઝાડવા અને પ્રાણીઓને છે એ પ્રેમ કરતા હતા અને ગામના લોકો વૃક્ષો માટે શું કહેતા તો ગામના લોકો છે એ વૃક્ષો માટે કહેતા તો વૃક્ષો છે તો જ આપણે છીએ એટલે કે વૃક્ષો છે તો જ આપણે છીએ ત્યાર પછી આગળ અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે રોજ નવા વૃક્ષો પાસે જાય અને ભેટે અને કહે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે અમને સંભાળે છે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અમને તારા જેવી બનાવ એટલે કે અમૃતા છે એ દરરોજ વહેલી સવારે વહેલા ઉઠી અને પોતાના મિત્રો એટલે કે બધા વૃક્ષો સાથે વહેલી સવારે એ જતી રહે છે અમૃતા છે એ કોને વહાલ કરતી તો અમૃતા છે એ વૃક્ષોને વહાલ કરતી અમૃતા વૃક્ષોને શું કહેતી હતી તો અમૃતા વૃક્ષોને કહેતી અરે તું ખૂબ મજબૂત છે ખૂબ જ સુંદર છે અમને સંભાળે છે હું તને ખૂબ જ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવે એવું અમૃતા છે એ વૃક્ષોને કેતી ખેજડી ગામના બધા બાળકોએ તેમના ખાસ વૃક્ષો હતા તો હા બધા બાળકોના ખાસ મિત્રો છે એ શું હતા વૃક્ષો હતા બધા બાળકો છે એ વૃક્ષોને ખૂબ જ વહાલ કરતા હતા પછી તો ખેજડી તમારા ઘર કે શાળા પાસે નજીકમાં કયા વૃક્ષો આવેલા છે તો આપણા ઘર પાસે ને શાળા પાસે બગીચાના મેદાનમાં ચારેય બાજુ વાવેલા ઘણા બધા અલગ અલગ વૃક્ષો આપને જોવા મળતા હોય છે લોકો ઝાડ કેમ વાવે છે તો લોકો છાંયા માટે ફળ ફૂલ તથા ઘરની શોભાઓ માટે છે એ વૃક્ષો વાવતા હોય છે ત્યાર પછી તો તમે કોઈએ છોડ વાવવા છોડવાઓને પાણી પીવડાવતા જોઈએ છે અને કોણ પાણી પીવડાવતા હોય છે તો આપણે માળી હોય જે આપણે બગીચામાં ઘણી જગ્યાએ જોયા હોય કે માળી છે એ છોડવાને પાણી પીવડાવતા હોય છે અને આ આપણે ઘરે આપણા મમ્મી અથવા તો આપણે અથવા તો દીદી છે એ બધા વૃક્ષો જે વાવેલા હોય તેઓને નિયમિત પાણી છે એ પીવડાવતા હોય છે અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષોના છાયણામાં કલાકો સુધી રમતા એટલે કે ઘણા બધા બાળકો છે એ પોતે અહીંયા વૃક્ષો સાથે ઘણી બધો સમય છે એ વિતાવતા હતા અને બધા બાળકો છે એ વૃક્ષો સાથે ત્યાં બેઠેલા હોય છે વૃક્ષો પર કયા કયા ફળો જોવા મળે છે આ ફળો કોણ ખાય છે તો વૃક્ષો પર છે કેળી ચીકુ જામફળ સીતાફળ જેવા ફળો જોવા મળતા હોય છે કેટલાય પક્ષીઓને વાંદરાઓ આ ફળો ખાતા હોય છે ફળો બજારમાં વેચાય છે ત્યાંથી ખરીદીને લોકો પણ ખાતા હોય છે ત્યાર પછી લલિતાને લાગે છે કે તેની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે જે કોઈને વાવ્યા નથી શું તમે એવી કોઈ જગ્યા જોયા છે કે જ્યાં ઘાસ નાના છોડ અને વૃક્ષો છોડ વાવ્યા વગર પોતાની જાતે જ છે એ ઉગેલા હોય છે તો આપણે એવી ઘણી જગ્યાએ વૃક્ષો કે છોડ કોઈના વાવ્યા વગર પોતાની જાતે જ ઉગેલા હોય તેવી જગ્યાઓ તો મેદાન છે બગીચાઓ છે રોડની આસપાસ ખુલ્લા જમીન છે ત્યાં નાના છોડ કે ઘાસ કે બીજી બીજા વૃક્ષોના છોડ ઘણી વખત ઉગ્યા જેમ કે પશુ પક્ષીઓ છે અનાજના દાણા ફળ વગેરે ખાય છે જ્યારે તેઓ કેટલાય બીજ આખા ગળી જતા હોય છે તે મેદા તેમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાતા હોય છે ઘણી વખત આપણે પણ ઠળિયા ગમે ત્યાં નાખી દેતા હોય છે તો આ ઠળિયા જે બીજ જમીનમાં દબાઈ ગયા હોય બાદ તે પાણી યોગ્ય પ્રમાણ અને વાતાવરણ એને મળ્યું હોય એટલે એનું અંકુર ફૂટે એટલે એ છોડ સ્વરૂપિયા ધારણ કરે તો આવી રીતના છે આપણે ઘણી જગ્યાએથી છોડ છે એ જોવા મળતા હોય છે ત્યાર પછી આગળ એ એ જોખમમાં જોખમમાં વૃક્ષો વૃક્ષો છે સમય જતાં અમૃતા મોટી થઈ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તેમની પાસે કુહાડીઓ હતી તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે રાજાઓ મહેલ બનાવવા લાકડું જ જોઈતું હતું એટલે કે પછી છે એ અમૃતા મોટી થઈ ગઈ તો એ પોતાના વૃક્ષોને છે એ મળવા જાય છે તો ત્યાં જાય છે તો ત્યાં એ ઘણા બધા લોકોને ત્યાં જોવે છે તો એ લોકો બધા છે એ કુહાડીઓ લઈને આવ્યા છે જો આપણે એ ચિત્રમાં જોવા મળે જ છે કે એ બધા લોકો છે એ કુહાડી લઈ અને વૃક્ષોને કાપવા માટે છે એ ત્યાં આવ્યા હોય છે રાજા એ મોકલેલા હોય છે કારણ કે રાજાને મહેલ બનાવવા માટે એ લાકડું જોતું હોય છે એટલા માટે છે એ બધા લોકો છે એ શું કરે છે વૃક્ષ કાપવા માટે ત્યાં આવે છે તો કાપવા માટે માણસો મોકલેલા હોય છે કારણ કે એને મહેલ બનાવવા માટે ઘણો બધા લાકડાઓની જરૂર પડે એટલા માટે એ વૃક્ષો કાપે છે તો વૃક્ષોને બચાવવા અમૃતાએ શું કહ્યું તો વૃક્ષને બચાવવા અમૃતા છે એ વૃક્ષની પાસે ગઈ તેણે વૃક્ષના થળની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોશથી બાથમાં લીધું અને રાજાના માણસોને તેને ડરાવવા બૂમો પાડી પણ તે જ ન હતી તેણે પોતાના જીવના ભોગે પણ વૃક્ષોને બચાવવાના પ્રયત્નો કર્યા એટલે કે પોતે અમૃતા છે એ વૃક્ષને પકડીને ઊભી રહે છે એની કહે છે બધ ભલે છે કે વૃક્ષ છે એ હું તમને કાપવા આપીશ નહીં અને બૂમો છે એ પાડવા માંડે છે એટલે બધા લોકોને છે એ ડરાવવા માટે કે એ છે એ વૃક્ષને કાપે નહીં એટલા માટે એ પ્રયત્ન કરે છે તો અમૃતા આઘાતમાં હતી પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોશથી બાથમાં લીધું માણસે તેને ડરાવવા બૂમ પાડી પરંતુ અમૃતા છે એ વૃક્ષને છોડવા માંગતી ન હતી રાજાના માણસોએ તેઓનો હુકમ માનવો પડે તેઓએ વૃક્ષોને કાપવા ના હતા આ જોઈને અમૃતાની છોકરીઓ અને ગામના સો જેટલા ગરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા એટલે કે પછી છે એ બધા લોકો છે એ શું કરે છે એ વૃક્ષોને બાથ ભરી લે છે એની સાથે એની ઘણી એની છોકરીઓ અને ઘણા જે ગામના લોકો ગઢા હતા એ શોક જેટલા વૃક્ષ વૃદ્ધ લોકો એ બધા છે એ વૃક્ષોને બચાવવા માટે છે એ શું કરે છે મૃત્યુ પામે છે જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી તેણે પોતે ગામની મુલાકાત લીધી ત્યારે તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઉડની લાગણી જોઈ એટલે કે પછી રાજા છે એને આ વાત કહે છે કે અમૃતાની છોકરીઓ અને ઘરડા યુવાનો એ બધાએ છે એ વૃક્ષો કાપવા માટે છે એ પોતાનું જીવ છે એ આપી દીધું અને વૃક્ષોના બે એટલા માટે રાજા છે ત્યાં જાય છે અને જોવે છે મુલાકાત લે છે કે આ ગામના લોકો કેમ વૃક્ષોમાં આટલો વિશ્વાસ રાખે છે એમ તો ઘણા બધા રાજા છે ત્યાં આવીને જોવે છે તે ગામના લોકો છે એ વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની છે ઊંડી લાગણી હતી કે શા માટે અમૃતા તેની છોકરીઓને ગામના ઘડા તથા યુવાનો પોતાના જીવનની પરવા કર્યા વગર છે એ વૃક્ષોને બચાવવા માટે છે એ પ્રયત્નો કરે છે તો તે વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા હતા તેઓ માનતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ આમ નાનપણથી જ આ ગામના તમામ બાળ લોકો વૃક્ષોને ખૂબ જ મહત્ત્વ આપતા હતા તેઓ છે વૃક્ષોને કોઈ જ નુકસાન પહોંચે નહીં આથી જ્યારે રાજાઓ મોકલેલા માણસો ઝાડને કાપવામાં આવ્યા ત્યારે તે ઝાડને બચાવવા માટે અમૃતાએ તેની છોકરીઓ સહિત ઘરડા યુવાનોએ છે એ પોતાનો જીવ છે એ ગુમાવ્યો હતો અને વૃક્ષોના બે ઉપયોગો છે કે વૃક્ષો આપણને ફળ ફૂલ અનાજ કઠોળ છાયણો વગેરે આપે છે વૃક્ષો હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષે છે અને ઓક્સિજન વાયુ છૂટો કરે છે જે આપણે છે એ શ્વાસમાં લઈએ છીએ એટલા માટે છે એ વૃક્ષોને ખૂબ જ વહાલ કરતા હતા અને પ્રાણીઓ કોઈ પણ બે એનો પણ બે ઉપયોગ છે કે પ્રાણીઓ ગાય ભેંસ બકરી જેવા આપને દૂધ આપે છે એને બળદ છે ઘોડા છે ઊંટ છે એ ભાર વહન માટે ઉપયોગી હોય છે શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ તો વૃક્ષો આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી ના શકીએ કારણ કે આપણું જીવન છે એ વૃક્ષો અને પ્રાણીઓ ઉપર જ નિર્ભર છે વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે આ ઉપરાંત વૃક્ષો આપને ઓક્સિજન આપે છે અને આપણે ફળ ફૂલો અને છોડને લાકડું આપે છે જ્યારે પ્રાણીઓ છે એ આપણને ખોરાક માટે ઉપયોગી છે તેમજ આપણા ઘણા કાર્યમાં પ્રાણીઓ છે એ આપણને મદદરૂપ કરતા હોય છે આમ વૃક્ષો અને પ્રાણીઓ છે એ આપણને ઉપયોગિતાને લીધે આપણે છે તેમના વગર રહી શકીએ નહીં તો આના માટે આજનું તમારું હોમવર્ક છે અત્યારના વાતાવરણ એટલે કે વરસાદના તમારે છે એ વરસાદના દસ વાક્ય લખવાના છે વરસાદમાં તમને કેવી મજા આવે છે એના વિશે હેવનાઇસ ડે